કચ્છના પૂર્વ સાંસદ ગુલાબશંકરભાઈ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ ગુલાબશંકરભાઈ ધોળકિયાએ કચ્છના લોકો માટે કરેલા કામોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. સ્વર્ગસ્થ ગુલાબશંકરભાઈ ધોળકિયાએ કરેલા કામો અને તેમને બતાવેલા માર્ગ પર ચાલીને ભવિષ્યમાં લોકો સેવાના કાર્યો કરવામાં આવશે. ભુજ નગરપાલિકા દ્વારા યોજાયેલ હારારોપણ કાર્યક્રમમાં રેશમાબેન ઝવેરી, સાવિત્રીબેન જાટ, રશ્મિબેન સોલંકી, બાલકૃષ્ણભાઈ મોતા, સંજયભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, હિરેનભાઈ રાઠોડ, નિકુલભાઈ ગોર, નિશાબેન, દર્શકભાઈ અંતાણી, ઉદયભાઈ ધોળકિયા, હેતલબેન, જયશ્રીબેન હાથી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ભુજ નગરપાલિકાના રેશમાબેન ઝવેરીએ વાત કરી હતી. આજરોજ આપણા ભૂતપૂર્વ માનનીય સાંસદ શ્રી ગુલાબશંકરભાઈ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અહીં જિલ્લા પંચાયતની સામે આવેલી એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમણે કરેલા સુંદર કાર્યોને અમે શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરી અને નમન કર્યા છે. સમગ્ર ભુજની પ્રજા વતી આજે એમને સાદર નમન કરીએ છીએ. એમને દર્શાવેલા પથ પર આગળ ચાલવાની જરૂરથી કોશિશ કરીશું અને સાથે સાથે અહીં ઉપસ્થિત રહેલ અગ્રણીઓએ પણ જે એક બે સૂચનો કર્યા છે તો એનું પણ પાલન કરાવવાનો ચોક્કસ સ્વીકાર કરીશું. હિન્દી વિનિતની પરીક્ષા લેવામાં આવતી હોય છે, જેમાં આજે આપણી બે દીકરીઓ આશ્વી મજેઠિયા અને ભક્તિ આ બંને કે જેઓ અત્યારે અમદાવાદ ખાતે સ્ટડી કરી રહી છે, પણ તેમ છતાં આ પરીક્ષામાં ભાગ લઈ અને ખૂબ સરસ ક્રમે ઉત્તીર્ણ થયા છે, તો એમને આજે અહીંથી અમે વિભાકરભાઈ અંતાણી અને એમની સંસ્થા દ્વારા એમને સન્માનિત કર્યા છે.